કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાનું રાજીનામું તો કોંગ્રેસમાં જે રાજીનામાનો દોર છે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. એક બાદ એક ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે. તો આપને જણાવી દઈએ કે વધુ એક ધારાસભ્યનું રાજીનામું સામે આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ભાવેશ કટારાએ જાલોદથી રાજીનામું આપ્યું છે. આપને જણાવી દઈએ એક તરફ વિધાનસભા ચૂંટણીની હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યાં કોંગ્રેસમાં હજુ પણ જે રાજીનામાનો દોર છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના જે ધારાસભ્યો છે એક બાદ એક કોંગ્રેસને ઝટકો આપી રહ્યા છે. એક બાદ એક ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે હર્ષદ રીબાડિયા બાદ અશ્વિન કોટવાડ, ત્યારબાદ જે મોહન રાઠવાએ પણ કોંગ્રેસને અલવિદા કહી દીધું, ત્યારબાદ હવે જે જાલોદથી ભાવેશ કટારાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. હવે કોંગ્રેસનો હાથ તેમણે છોડી દીધો છે ત્યારે હવે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. વિધાનસભા ચૂંટણીની ગણતરીના જ દિવસો બાકી છે. તમામ પક્ષો હવે ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યાં એક તરફ કોંગ્રેસ છે કે હજુ પણ તેને એક બાદ એક ઝટકાઓ મળી રહ્યા છે. કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્યનું રાજીનામું, કોંગ્રેસમાં જાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ રાજીનામું આપી દીધું છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મેહુલ દેસાઈ પાસેથી. જી મેહુલ, કોંગ્રેસ તૂટવાનું જે ચાલુ છે હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. કોંગ્રેસને એક બાદ એક ઝટકાઓ મળી રહ્યા છે. એક બાદ એક ધારાસભ્યો જે કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે. વધુ એક ધારાસભ્યનું રાજીનામું, જાલોદના ભાવેશ કટારાએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. શું છે વધુ માહિતી? બિલકુલ, વાત કરવામાં આવે તો જાલોદના વિધાનસભાના કોંગ્રેસના જે ધારાસભ્ય છે ભાવેશ કટારા, તેઓ આજથી બપોરથી જ સંપર્ક વિહોણા થઈ ગયા હતા. તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. અટકળો ઘણા દિવસોથી લગાવવામાં આવતી હતી કે તેઓ કોંગ્રેસનો હાથ છોડી ભારતીય જનતા પાર્ટીનો કેન્દ્રીય ખેત ધારણ કરી શકે છે, પરંતુ તેઓએ આ સંદર્ભે મનનું નામ મરી પાડવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ આજે તેમને ધારાસભ્ય પદેથી રાજીનામું જે છે તે ધરી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્યના નિવાસસ્થાને જઈ તેમને પોતાનું રાજીનામું જે છે તે ધારાસભ્ય તરીકે આપી દીધું છે. અને અત્યારે હાલ જે રીતે માનવામાં આવી રહ્યું છે તે રીતે સંભવતા આવતીકાલે તેઓ ભારતીય જનતા પાર્ટી જે છે તેની અંદર જોડાશે અને કેસરિયો કેસ ધારણ કરશે. વાત કરવામાં આવે તો આજે સવારે જ ભાગા બારડ જે છે તેમને તાલાલાથી કોંગ્રેસના જે ધારાસભ્ય હતા તેમને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું અને આજે સાંજે જે છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. અને હવે મોડી રાત્રે જે છે ભાવેશ કટારા જે છે તેમને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે અને સંભવતઃ આવતીકાલે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. જી બિલકુલ. મેહુલ, એક બાદ એક જે ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે અને ભાજપનો કેસરિયો ધારણ કરી રહ્યા છે, ત્યારે હવે જાલોદના ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે, ત્યારે કોંગ્રેસને જાલોદ બેઠક પર કેટલો ફટકો પડી શકે છે? બિલકુલ, આદિવાસી વિસ્તારની અંદર જોઈએ તો ગઈકાલે જે એક મહત્વપૂર્ણ ઘટના જે બની છે જેની અંદર 11મથી કોંગ્રેસના સભ્ય રહેલા મોહનસિંહ રાઠવા જે છે તેમને કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. અને ફરી એકવાર એક ધારાસભ્ય જે આદિવાસી ધારાસભ્ય છે વિસ્તારમાંથી રિપ્રેઝેન્ટ કરે છે તેમને ભાજપ જોડાવા જઈ રહ્યા છે અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. જે ભારતીય જનતા પાર્ટી ટ્રાઇબલ વિસ્તાર પર ફોકસ કરી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક આ ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય. આગામી દિવસોની અંદર કોંગ્રેસના વધુ કેટલાક નેતાઓ જે છે તે રાજીનામું આપી શકે એવી શક્યતાઓની વચ્ચે તે આદિવાસી વિસ્તારની અંદર જે ઘટનાક્રમ બની રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો પેસારો જે છે જે કોંગ્રેસનો ગઢ રહ્યો છે તેની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ થશે. કારણ કે આ પહેલા જીતુ ચૌધરી જે છે તે એક મોટું નામ કોંગ્રેસની અંદર આદિવાસી નેતા તરીકે હતું, તેને જે છે તે ભારતીય જનતા પાર્ટી સાથે ભેળવીને કોંગ્રેસને જે છે તે એક મોટો ફટકો પડ્યો હતો. અને ત્યારબાદ હવે બે મોટા નેતાઓ જે છે બે નેતાઓ જે આદિવાસી વિસ્તારમાંથી રિપ્રેઝેન્ટ કરે છે પોતાના વિસ્તારને તેવા નેતાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીને જે છે સાથે જોડાઈ રહ્યા છે. બિલકુલ. જી મેહુલ, માહિતી બદલ આભાર. તો કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો, બે દિવસમાં કોંગ્રેસને ત્રીજો ઝટકો મળ્યો. આપને જણાવી દઈએ કે જાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.